વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ટ્રાન્સફોર્મરની પોલારિટી ટેસ્ટ કરવાનો પરફોર્મન્સ કરવાનો છે. હવે એના માટે જરૂરી ઇક્વિપમેન્ટમાં આપણે એક ટ્રાન્સફોર્મરની જરૂર પડે છે, એક સિંગલ ફેઝ વેરિયકની જરૂર પડે છે અને ત્રણ વોલ્ટમીટરની જરૂર પડે છે. હવે હું તમને ટૂંકમાં કહું તો આપણે સર્કિટ ડાયાગ્રામ પ્રમાણે આ જુદા જુદા ઇક્વિપમેન્ટને અને મીટરોને સર્કિટ ડાયાગ્રામ પ્રમાણે જોડવાનું છે. હવે સર્કિટ ડાયાગ્રામમાં બતાવ્યા પ્રમાણે એક વોલ્ટમીટર છે એ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી સાઈડે જોડવાનું છે, એક વોલ્ટમીટર છે એ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી સાઈડે જોડવાનું છે અને આ ત્રીજું વોલ્ટમીટર છે એ તમને દેખાય છે એવી રીતે આ બંને ટ્રાન્સફોર્મરના ઇનપુટ કે આઉટપુટ જે છે પ્રાઇમરી સેકન્ડરીને એક એક ટર્મિનલને મળે એવી રીતે છે ને જોડવાનું છે. અને એના સિવાયનું આ જે એના સિવાયના ટર્મિનલ છે ટ્રાન્સફોર્મરના એ આપણે જાણતા નથી કે S1 છે, S2 છે કે P1 S1 છે એ આપણે જાણતા નથી, એ તો આપણે નક્કી કરવાનું છે. એટલે એ જે વચ્ચેલા ટર્મિનલ છે એને આપણે એક ડાયરેક્ટ વાયરથી શોર્ટ કરવાનું છે અને આપણે રેટેડ વોલ્ટેજ આપી અને ત્રણે ત્રણ મીટરોના રીડિંગ લઈને પછી આ જે ત્રીજું મીટર છે, ત્રીજું જે વોલ્ટમીટર છે એનું રીડિંગ સબસ્ટ્રેક્ટિવ છે કે એડિટિવ છે એના ઉપરથી આપણે પોલારિટી નક્કી કરવાનું છે કે આ જે પોલારિટી છે એ સબસ્ટ્રેક્ટિવ છે કે એડિટિવ છે. હવે આપણે સપ્લાયનો સ્વિચ ઓન કરીશું એ પછી હું ધીરે ધીરે ટ્રાન્સફોર્મરને વોલ્ટેજ વધારતો જાઉં છું. સિંગલ ફેઝ વેરિયકથી હું ધીરે ધીરે વોલ્ટેજ વધારું છું અને આપણે અહીંયા આગળ પ્રાઇમરી જે સપ્લાય વોલ્ટેજ છે એ 230 વોલ્ટેજ મળવા દેવાના છે. એ પ્રમાણે હું ધીરે ધીરે વોલ્ટેજ વધારતો જાઉં છું. હવે હું સપ્લાય વોલ્ટેજ છે એ 230 વોલ્ટેજ મેં આપ્યા છે, એટલે સપ્લાય વોલ્ટેજ પ્રાઇમરી સાઈડે વોલ્ટેજ છે 230, એક સેકન્ડરી વોલ્ટેજ સાઈડે છે 120 વોલ્ટ છે અને અહીંયા આગળ જે ત્રીજું વોલ્ટમીટર છે એના વોલ્ટેજ છે 110 વોલ્ટ છે. હવે આમ દેખીતે નજરે એવું કન્ક્લુઝન થાય છે એટલે આપણે જે વોલ્ટમીટરનું રીડિંગ મળે છે 110 વોલ્ટેજ આના માઇનસ આ કરીએ, મતલબ કે V1 માઇનસ V2 કરીએ તો આનું ત્રીજા વોલ્ટમીટરનું રીડિંગ મળે છે. એના મતલબથી એવો ખ્યાલ આવે છે કે આ જે આપણા કનેક્શન છે એ સબસ્ટ્રેક્ટિવ પ્રકારના કનેક્શન છે.